નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં પાર્ટ 2 માં ચેપ્ટર 1 સંભાવનામાં આપણે આગળના લેક્ચરમાં અત્યાર સુધીના સ્વાધ્યાય 1.1 પૂર્ણ કર્યું. આજે આપણે સ્વાધ્યાય 1.2 જોશું. તો એ પહેલા તમને કહી દઉં કે ફરી એકવાર આપણે આગળની બાબતો યાદ કરી લઈએ. પહેલા ચેપ્ટરમાં એટલે કે સ્વાધ્યાય 1.1 માં આગળના ચેપ્ટરમાં આપણે જોયું કે એમાં બધા ટૂંકા દાખલાઓ હતા જે તમને એક માર્કમાં પૂછાઈ શકે. તો હવે આજે આપણે સ્વાધ્યાય 1.2 માં દાખલો 1 જોશું. એ પહેલા આપણે જોઈ લઈએ કે સંચય પર આધારિત દાખલાઓ છે એ માટેનો એક સૂત્ર છે કે ઘટના એ હોય તો કે P(a) બરાબર સાનુકૂળ પરિણામના છેદમાં શું આવશે. અહીંયા હું બોર્ડ ઉપર લખું છું એટલે કે P(a) બરાબર સાનુકૂળ પરિણામ તો
પેલો દાખલો છે નો પેટા પેલો કે બધી જ વખત છાપ મળે, બધી જ વખત છાપ મળે તો શું આવશે? તો કે એ પરિણામ કયો આવે? એચ એચ એચ, કે બધી જ શું, બધી જ વખત શું મળશે? છાપ મળશે. તો લખી આપણે બધી જ વખત છાપ મળે તે ઘટના, તે ઘટનાને આપણે શું નામ આપ્યું? એ. તો એ બરાબર શું આવશે? તો એવું એક જ પરિણામ મળે. કયું? પેલું એચ એચ એચ. તો જે આપણે આ મળ્યું પરિણામ એને કેવું પરિણામ કહેવાય? સાનુકૂળ પરિણામ કહેવાય. તો આપણે સૂત્ર મૂકી દઉં, કયો? સંભાવના એ બરાબર એમના છેદમાં એન. એમ એટલે કે સાનુકૂળ પરિણામ, ને એમ એટલે શું થશે? કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ આપણને કેટલું મળ્યું? એક મળ્યું. એટલે અહીંયા આપણે લખવું તો પેલા લખી નાખવાનું એમ બરાબર તેથી, એમ બરાબર કેટલા થાય? સાનુકૂળ પરિણામ એક. તો એક ના છેદમાં કેટલા આવશે? આઠ. જો તમારે ભાગાકાર ન કરવો હોય અને આમને આમ રાખવો હોય તો પણ રાખી શકો, પણ માની લો કે છેદ ઉડતા હોય તો ફરજિયાત તમારે છેદ ઉડાડવા પડશે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, એક પણ વખત છાપ ન મળે. તેને ઘટના કઈ ગણશું? આપણે લેશું બી. બી બરાબર એક પણ વખત છાપ ન મળે તે ઘટના. એક પણ વખત તો જોઈ લે, બધામાં છાપ આવશે. એક એવું પરિણામ છે કે જેમાં છાપ આવશે નહીં. ત્રણેયમાં શું છે? કાટ છે. એટલે એક જ ફક્ત પરિણામ આપણને મળશે. તો બી બરાબર શું આવશે? ટી ટી ટી. તેથી એમ બરાબર કેટલા થશે? સાનુકૂળ પરિણામ કેટલું મળશે? એ. પી ઓફ બી બરાબર, તેથી પી ઓફ બી બરાબર એમના છેદમાં એન. એન એટલે કે કુલ પરિણામો તો આપણી પાસે કેટલા છે? આઠ છે. અને અહીંયા આપણને કેટલા મળ્યા? સાનુકૂળ પરિણામ એ, એકના છેદમાં કેટલા આવશે? આઠ. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, ઓછામાં ઓછી એક વખત છાપ મળે. જો આપણને શું કીધું? ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ઓછામાં ઓછી જયારે કીધું હોય, વ્યવસ્થિત પ્રશ્નને પેલા સમજવાનું, ઓછામાં ઓછી એક વખત કીધું હોય, એક થી ઓછું ના હોય શકે, એક થી વધુ હોય તો ચાલે, પણ એક થી ઓછું હોવું જોઈએ નહીં. જયારે આપણે ઓછામાં ઓછી વખત કીધું હોય, વધુમાં વધુ વખત કીધું હોય, ત્યારે જેટલી સંખ્યા વધુમાં વધુ વખત કીધી હોય ત્યાં સુધી લેવાની, એનાથી ઓછી હોય તો ચાલે પણ એનાથી વધુ લેવાની નહીં. અને ઓછામાં ઓછી વખત કીધું હોય તો એનાથી ઓછું નહીં લેવાનું, વધુ હોય તો ચાલે. તો અહીંયા શું કીધું? ઓછામાં ઓછી એક વખત છાપ મળે. એટલે છાપ છે ઓછામાં ઓછી એક વખત મળવી જોઈએ. એક થી વધુ વખત હશે તો ચાલશે, પણ એક થી ઓછી હોવી જોઈએ નહીં. એટલે એક વખતે છાપ તો પણ ચાલે, બે વખત છાપ હોય તો પણ ચાલે, ત્રણ વખત છાપ હોય તો પણ ચાલે. તો એના આપણે કઈ ઘટના કહેશું? સી. ક્રમશ લેતા જઈશું એ બી અને ત્રીજી ઘટના કઈ લઈશું આપણે? સી, કે ઓછામાં ઓછી એક વખત છાપ મળે. ઓછામાં ઓછી એક વખત છાપ મળે તે ઘટના. એ ઘટના આપણે કઈ ઘટના લીધી? સી. તો ઓછામાં ઓછી એક વખત છાપ મળે તે ઘટના આપણે લેવાની છે. એટલે ઝીરો વખત આવતું હોય લેવાની, એક તો આપવી જોઈએ, એક થી વધુ વખત હોય તો ચાલે, પણ એક થી ઓછી છાપ હોવી જોઈએ નહીં. તો જો નિરસ અવકાશમાં જુઓ, આમાં છે એક થી વધુ વખત, એટલે વધુ વખત હશે તો ચાલશે, એક થી ઓછું એટલે ત્રણે એ ચાલશે, ત્યાં ચાલશે, બધા
આપણને શું મળશે? એટલે કે આપણને સી બરાબર ઘટના સી બરાબર કુલ કરી સોરી એમ બરાબર સાંકળું પરિણામ આપણને એમ બરાબર કુલ કેટલા પરિણામ મળશે? તો કે કાટો મળે તે ઘટના, તો એક થી વધુ વખત કાટો મળે એ ઘટના આપણે જોઈએ તો કે ડી બરાબર ક્યાં ક્યાં પરિણામો આવશે? એક થી વધુ આવતા હોય એ આપણે લેવાના છે. આમાં કાંટાની સંખ્યા એક જ છે, આમાં પણ એક જ છે, એક જ છે એટલે આવશે નહીં, ત્રણેય બી. એટલે એક થી વધુ હશે કાંટાની સંખ્યા તો આવશે, પણ એક થી ઓછી હોવી, એક થી ઓછી હોવી જોઈએ નહીં. તો પેલું પરિણામ આ લખી શકીએ આપણે ટી 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 એચ ટી એચ ટી અને એચ ટી ટી. એટલે કાંટાની સંખ્યા છે એક થી કેવી હોવી જોઈએ? વધુ વખત આવતો હોય એવા એવા આપણે પરિણામો લેવાના છે. તો કુલ પરિણામો આપણને કેટલા મળ્યા? ચાર. તો સાંકળ પરિણામ એમ બરાબર કેટલા થશે? ચાર. તો પી ઓફ ડી બરાબર એમના છેદમાં એન, ચારના છેદમાં આઠ. જો આમાં નહીં રાખવાનું, અહીંયા છેદ ઉડે છે, જ્યાં છેદ ઉડતા હોય ત્યાં તમારે છેદ ઉડાડવા ફરજિયાત. તો અહીંયા છેદ ઉડે છે એટલે ચાર નો આઠ, એકના છેદમાં કેટલા આવશે? બે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે વધુમાં વધુ એક વખત છાપ મળે. જો વધુમાં વધુ કીધું બોલું કેમ પ્રશ્ન નંબર ત્રણ માં ઓછામાં ઓછી એક વખત છાપ મળે, ઓછામાં ઓછી કીધું હોય એટલે આપણે ઓછી નહીં લેવાની, એનાથી વધુ હોય તો ચાલે પણ ઓછી લેવાની નહીં. પરંતુ જયારે વધુમાં વધુ કીધું હોય કે આટલા બે ત્રણ એક એટલું વધુમાં વધુ કીધું હોય તો એનાથી વધવાનું નહીં. અહીંયા શું આપણને કીધું કે વધુમાં વધુ એક વખત છાપ મળે, એટલે છાપ ઝીરો વખત હશે તો ચાલશે પણ એક થી વધવી જોઈએ નહીં. ઝીરો વખત અને એક વખત છાપ આવે તેવા પરિણામો આપણે લેવાના છે. તો એ બીસી અગિયારની ઘટના આપણે શું નામ આપશું? ઈ. ઈ બરાબર વધુમાં વધુ એક વખત છાપ મળે, વધુમાં વધુ એક વખત છાપ મળે તે ઘટના. તે ઘટનામાં બધા ઘટના કીધી ઈ, એટલે ઈ બરાબર ક્યાં ક્યાં પરિણામો મળશે? તો કે વધુમાં
એક વખત છાપ મળે તેવા પરિણામો આપણે લેવાના છે. એટલે કે ઝીરો વખત આવશે જો ટીટીટી આપણે લઈએ તો એક પણ વખત છાપ મળતી નથી, એટલે એક પરિણામ આવશે. ત્યાર પછી અહીંયા જો ત્રણ વખત આવે, બે વખત આવે, બે વખત આવે, બે વખત આવશે નહીં. ટીટી એચ, ટીએચટી અને એચટી ટી, સમજાઈ ગયું? એટલે કે વધુમાં વધુ એક વખત છાપ મળે તે ઘટના આપણે લેવાની છે. એ ઝીરો વખત જો આમાં એક પણ વખત છાપ નથી મળતી તો ચાલશે, પણ એક થી વધતી જોઈએ. જો આમાં એક વખત આવે છે, આમાં એક વખત, આમાં એક વખત, બાકીના પરિણામો જે છે એમાં એક થી વધુ વખત છાપ મળે એટલે એ પરિણામો આપણે લઈ શકીએ નહીં. તો અહીંયા એમ બરાબર આપણને કેટલા મળ્યા? ચાર. પી ઓફ ઈ બરાબર એમના છેદમાં એન, એટલે કે ચાર ના છેદમાં આઠ, એટલે કેટલા આવશે? છેદ ઉડાડશો એટલે એક ના છેદમાં બે. ત્યાર પછી નો છઠ્ઠો પ્રશ્ન છે કે બે થી ઓછી વખત છાપ મળે. જો બે થી ઓછી વખત, બે થી એટલે બે ને લેવાના નહીં, છાપની સંખ્યા કેવી હોય? ઝીરો અને વન, બે થી વધે, બે થી બે કે બે થી વધુ હોવી જોઈએ નહીં. ઝીરો અને વન હોય તો ચાલે, પણ બે થી વધુ લેવાની નથી. તો હવે આ ઘટનાના કઈ ઘટના કહેશું? એફ, બે થી ઓછી બે થી ઓછી વખત છાપ મળે ઘટના, બે થી ઓછી વખત છાપ મળે તે ઘટના. પેલા પ્રશ્નને વ્યવસ્થિત સમજવાનો કે બે થી ઓછી વખત છાપ મળે તે ઘટના, એટલે બે થી ઓછી એટલે બે ના આવે. જો છાપની સંખ્યા કેવી હોવી જોઈએ? કસીરો હોવી જોઈએ. તો કેવી હોવી જોઈએ? વન, એટલે કે જે પરિણામ મળે એમાં છાપ હોય જ નહીં અથવા તો એક વખત આવે એવા પરિણામો આપણે લેવાના છે. તો એસ બરાબર આપણે જોઈએ તો ક્યાં ક્યાં પરિણામો આવશે? ટીટીટી જો આમાં એક પણ વખત છાપ આવતી આવતી નથી એટલે આપણે લઈ શકીએ. ટીટી એચ, એચ પી ટી અને પી એચ ટી, આ ચાર પરિણામો આપણને મળશે. એટલે એમ બરાબર આપણને કેટલા મળશે? સામૂહિક પરિણામ ચાર. તેથી પી ઓફ એફ બરાબર એમના છેદમાં એન, સાતમું પરિણામ આપણને કેટલા મળ્યા? ચાર. ચાર ના છેદમાં આઠ, છેદ ઉડાડશો એટલે કેટલા આવશે? એક ના છેદમાં બે. ત્યાર પછીનો પ્રશ્ન છે સાતમું, છાપ અને કાંટો વારાફરતી મળે. કેટલો અટપટો છે પણ સહેલો છે. છાપ અને કાંટો વારાફરતી મળે એવા પરિણામ આપણે લેવાના છે. તેને કઈ ઘટના કરશું? જી બરાબર છાપ અને કાંટો વારા ફરતી મળે તે ઘટના. છાપ અને કાંટો વારા ફરતી મળે એ ઘટના આપણે જોઈએ તો અહીંયા નહીં આવે. છાપ અને કાંટો, છાપ કાંટો છાપ, એક આ ઘટના આવશે. પછી કઈ ઘટના આવશે? કાંટો છાપ કાંટો, એટલે કે છાપ અને કાંટો કેવા આવતા હોય? વારા ફરતી આવતા હોય. તો બે પરિણામો આપણને મળશે, ટીએચટી અને ટીએચ ટી, એચ ટી એચ અને ટીએચ ટી. જી બરાબર એચ ટી એચ અને ટી એચ ટી, કારણ કે અહીંયા જો પણ એક સાથે આવે અહીંયા આ પણ બે આવે એટલે એ આવે નહીં. આપણે શું ભાડા સાથે આવવા જોઈએ એટલે છાપ કે કાંટો હોય શકે. જો અહીંયા છે
થઈ ગયું વારાફરતી, એટલે આપણને સાનુકૂળ પરિણામ કેટલા મળશે? બે. તેથી એમ બરાબર આપણે સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા? બે. તો તેથી પી ઓફ જી બરાબર એમના છેદમાં એમ, બે ના છેદમાં આઠ. છેદ ઉડાડશો એટલે કેટલા આવશે? એકના છેદમાં ચાર. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન આટલો છે કે કાંટાની સંખ્યા ચાર કરતા વધુ વખત મળે, એટલે કે કાંટાની સંખ્યા છે ચાર કરતા કેવી હોવી જોઈએ? વધુ વખત હોવી જોઈએ. તો હવે પછીની ઘટના કઈ આવશે? જેને આપણે એન્સર લેતા જઈએ, જી પછીની ઘટના કઈ આવશે? એ કાંટાની સંખ્યા છાપ કરતા વધુ વખત મળે. તે ઘટના એટલે એચ બરાબર છગડીયા કૌંસમાં ક્યાં ક્યાં પરિણામ આવશે? કાંટાની સંખ્યા શું કીધું? છાપ કરતા વધુ વખત મળે, એટલે છાપની સંખ્યા ઓછી હોય કાંટાની કેવી હોવી જોઈએ? વધુ હોવી જોઈએ. તો પેલું જ પરિણામ આપણે જોઈએ તો ટીટી આવશે, કારણ કે આમાં છાપ છે જ નહીં. કાંટાની સંખ્યા વધુ ત્રણેય પરિણામમાં શું છે? કાંટો છે. ત્યાર પછી આપણે જોઈએ તો ટીટી એચ એચ ટી ટી અને ટી એચ ટી. જો આમાં છાપની સંખ્યા કેવી છે? ઓછી. એના કરતા કાંટાની સંખ્યા કેવી છે? વધારે. તો એવા કુલ પરિણામમાં આપણને કેટલા મળશે? ચાર મળશે. તેથી સાનુકૂળ પરિણામ એમ બરાબર કેટલા આવશે? ચાર. પી ઓફ એચ બરાબર એમના છેદમાં એમ, ચારના છેદમાં આઠ. છેદ ઉડાડશો એટલે કેટલા આવશે? એકના છેદમાં બે. તો અહીંયા આપણો પેલો દાખલો પૂરો થાય છે. આના જેવું જ ઉદાહરણ નંબર 11 છે જે તમારે હોમવર્કમાં, છતાં પણ કઈ પ્રશ્ન હોય તો તમે મને કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, ગુડ બાય.